સુરતના મગોબ વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું છે. લોકાર્પણ વિધિ પૂર્ણ થયાને એક મહિનો થઈ ગયા હોવા છતાં પણ લોકોના ઉપયોગ માટે માર્કેટને ખુલ્લું મુકાયું ન હતું. જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન દર્શાવતા વેજીટેબલ માર્કેટ અને ગેટના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના ઉપર પહોંચીને 12 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોર્પોરેશન દ્વારા 6 જુલાઈના દિવસે વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તેના માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. એક મહિના જેટલો સમય પસાર થઈ ગયા બાદ પણ લોકો માટે તૈયાર કરાયેલા વેજીટેબલ માર્કેટનો ઉપયોગ ન થતાં કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક અસરથી વેજીટેબલ માર્કેટ શરૂ કરવામાં આવે, પરંતુ તેમણે લેખિતમાં કરેલી રજૂઆતનો કોઈ ઉકેલ ન આવતા આખરે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ વેજીટેબલ માર્કેટના ગેટનું તાળું તોડવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આજ રોજ અહીંયા વિશ્વકર્મા જંકશન ઉપર મગોબ ડુંબલ પુણા ખાતે જે TP53 છે ત્યાં એક મલ્ટીલેયર પાર્કિંગ અને શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આનું લોકાર્પણ થઈ ગયું છે. લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવતું. બીજી બાજુ બ્રિજની નીચે ગેરકાયદેસર રીતે સુવો મોટો કરી વગર ટેન્ડરે પાર્કિંગ આપવામાં આવ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાને ફાયદો થાય એના માટે આ પાર્કિંગ અને શાક માર્કેટ ખુલ્લું મૂકવામાં નથી આવતું. શાસક પક્ષ તો અન્યાય કરે છે, વિપક્ષ પણ ચૂપ બેઠો છે, એટલે વિપક્ષ પણ આ ભ્રષ્ટાચારની અંદર ભાગીદાર છે એવું અમને લાગી રહ્યું છે. પૂણા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે 15 દિવસ પહેલાં અમે કમિશનર શ્રી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એક આવેદનપત્ર આપ્યું હતું કે 15 દિવસની અંદર આને ખુલ્લું મૂકવામાં આવે, નહીતર કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ખુલ્લું મૂકશે. આજે અમે જ્યારે અહીંયા લોકો માટે એને ખુલ્લું મૂકવામાં આવ્યા, લોકોને જે અન્યાય થતો તેઓ દૂર થાય એના માટે આવ્યા, તો પોલીસ દ્વારા બળપ્રયોગ કરી અને અમને અહીંથી ખસેડો, પણ આગામી સમયમાં આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે અને